નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા પ્રશ્નોત્તર શાળા નંબર 2 ખાતે ચકલીના માળા વિતરણ કાર્યક્રમ યોજાયો. પ્રશ્નોત્તર શાળા નંબર 2 વોરાવળ ખાતે આજરોજ પ્રકૃતિ નેચર ક્લબ રાજુલા, કોડનાર અને વડોદરા અને આ ત્રણ શહેરોમાં ચાલતી વાઇલ્ડ લાઈફ અને નેચર પ્રેમી તરીકે પર્યાવરણનું જતન કરતી આ સંસ્થાએ આ કાર્યક્રમનું ભવ્ય આયોજન આજે રાજુલા શહેરમાં કરેલું, જેમાં અંદાજિત કુલ ટોટલ 6000 ચકલીના માળાના વિતરણના ભાગરૂપે રાજુલા પ્રશ્નોત્તર શાળામાં આ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો, જેમાં આજરોજ આ કાર્યક્રમમાં મહેમાન તરીકે કોડીનારના પ્રમુખ દિનેશભાઈ ગૌસ્વામી, ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ ગોહિલ, રાજુલાના પ્રમુખ શ્રી પંકજભાઈ મેર, ઉપપ્રમુખ સુરેશભાઈ સોની સાથે પીજીવીસીએલના અધિકારી શિયાળ સાહેબ તેમજ પર્યાવરણ પ્રેમી વિનુભાઈ શ્રીરામ, ભેરાઈથી કથળભાઈ રામ, આચાર્ય પટેલ સાહેબ તેમજ રાજુલા પોલીસ સ્ટેશનના PSI સહિત આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપેલા. પ્રકૃતિ નેચર ક્લબ દ્વારા બાળકોને અલ્પાહાર અને આમંત્રિત મહેમાનોને ફૂલહાર સાથે મોમેન્ટો આપી ભવ્ય સ્વાગત કરવામાં આવેલું. દર વખતે પ્રશ્નોત્તર શાળા નંબર 2 ખાતે આવો કાર્યક્રમ યોજવામાં આવે છે. મહેમાનો દ્વારા ચકલી બચાવવા બાબતે ખાસ બાળકોને તેમજ આમંત્રિત મહેમાનોને આ બાબતે જાગૃત કરેલા. અંતમાં પંકજભાઈ મેર અને સુરેશભાઈ સોનીએ તમામ લોકોનો આભાર વ્યક્ત કરેલો અને અંતમાં ડુંગર પ્રિન્સિપાલ પ્રવીણભાઈ ગોહિલે આ કાર્યક્રમને બિરદાવી અને ફોનથી શુભેચ્છાઓ આપેલી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. ગોસ્વામી, આપ બધાનું ખૂબ ખૂબ સન્માન કરું છું, એટલા માટે કે આપ નાનકડી ચકલી માટે આજે સમય આપ્યો છે. પ્રકૃતિ નેચર ક્લબ, નેચર પ્રકૃતિ એટલે કુદરતી અને નેચર એ પણ પ્રકૃતિ. આ 1997 માં મેં સંસ્થાની શરૂઆત કરી એકલા હાથે, ત્યાંથી ધીરે ધીરે શરૂઆત કરી. માત્ર ચકલીઓ માટે કામ નથી કરતા અમે લોકો, નાનામાં નાની ચકલીથી માંડી અને મહાકાય વહેલ માછલી, વહેલ માછલીઓનું નામ સાંભળ્યું છે? 15 ટન વજન હોય, 50 ફૂટ લાંબી હોય, એના વર્લ્ડ રેકોર્ડ ગ્રીન બુક, લિમકા બુક, 570 રેસ્ક્યુ અમે કર્યા છે. પછી સિંહ હોય, દીપડા હોય, મગર હોય, સ્નેક હોય, અજગર હોય, આ બધાનું કામ આપણી સંસ્થાના માધ્યમથી થાય છે. આપણે બધા સૌ જાણીએ છીએ, પક્ષીઓ દિવસે દિવસે નામશેષ થતા જાય છે. ઘણા બધા એવા પક્ષીઓ તો અત્યારે જોવા પણ નથી મળતા. એના માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. આપણી પણ ફરજ છે કે કોઈ પણ પક્ષીને બચાવીએ, એની જાળવણી કરીએ. કરતા હોય તો આપણે બહારનું બધું જાણતા હોય, પણ આપણા લોકલ વિસ્તારની અંદર અને આપણા એરિયામાં શું થઈ રહ્યું છે એની કદાચ આપણને ખબર ન હોય. તો આ કામગીરી કરતા કરતા હેલ્થ રેસ્ક્યુના કામગીરી પણ અમે કરતા કરતા આજે પ્રકૃતિ નેચર ક્લબ છે એક માત્ર ગુજરાત નહીં પણ ભારતની અંદર આપણા ઘણા બધા રાજ્યોની અંદર કામગીરી ચાલી રહી છે. આમ તો ગણોને તો હૃદય છે, એ ન હોય ને તો આપણે આ ઝાડ વૃક્ષ ઝાડવા કે ગમે કઈ ન કરી. મને પંકજભાઈ વાત કરી કે આપણે ચકલી દિવસનું માળાનું વિતરણ કરવું છે. આપ સાહેબને ખ્યાલ હશે મારું, પણ હું 2002 માં સૌરાષ્ટ્ર ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ અહીં રાજુલામાં. પંકજભાઈ, આપના તરફથી શું કાર્યક્રમ હતો, કેવી રીતનો કાર્યક્રમ હતો અને શું આયોજન હતું? અરે, પ્રકૃતિ નેચર ક્લબ અન્વયે અમારા જે ગુરુજી છે દિનેશભાઈ ગોસ્વામી અને જિજ્ઞેશભાઈ ગોહિલ, એના ટૂંકમાં જે અનુસંધાને અમે આગળ વધ્યા છીએ, તો એનો પહેલા હું ખૂબ ખૂબ આભાર માનીશ. એના આધારે પ્રકૃતિની અંદર કઈ રીતે કેમ કેમ કામગીરી કરવી એ મુજબ અમે આગળ વધ્યા છીએ. અને પ્લસ ગયા વખત કરતા અમને એવો પ્રતિસિદ્ધિ મળી છે કે ગયા વખતે અમે 3000 માળાનું વિતરણ કર્યું હતું, આ વખતે અમારું 6000 માળાનું વિતરણ છે. માર્ચ વિશ્વ ચકલી દિવસ અનુસંધાને આજરોજ રાજુલા ખાતે પ્રકૃતિ નેચર ક્લબ રાજુલાના મેમ્બરો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પે સેન્ટર શાળા 2 ની અંદર રાજુલાની અંદર આ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી, જેના સંદર્ભમાં બાળકોને માળા, ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યા, તેમજ જે અલગ અલગ મહાનુભાવોને જે ઉપસ્થિત રહ્યા હતા, જેની અંદર ખાસ કરીને PGVCL ના અધિકારીશ્રીઓ હતા, પોલીસ સ્ટાફ હતા, એના અધિકારીશ્રીઓ હતા અને સેવાભાવી સંસ્થાઓમાંથી પણ ઉપસ્થિત રહી
અને લોકોએ આજના દિવસે આ ઉજવણી કરવામાં આવી. અહીંયા રાજુલા પ્રકૃતિ નેચર ક્લબના પ્રમુખ શ્રી પંકજભાઈ મેર અને સોનીભાઈ છે એ બંને ઉપપ્રમુખ બંને હાજર હતા અને આખા કાર્યક્રમને સારી રીતે ઉજવવામાં આવ્યો. આપની શાળાની અંદર શું કાર્યક્રમ હતો અને કેવી રીતનો કાર્યક્રમ હતો? આજે અમારી શાળામાં પ્રકૃતિ નેચર ક્લબ કોડીનાર તથા પ્રકૃતિ નેચર ક્લબ રાજુલા તરફથી એ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 20 માર્ચ હોય છે એ અનુસંધાને ચકલીઓના માળાનું વિતરણનો એક કાર્યક્રમ શાળાની અંદર રાખવામાં આવેલ હતો. એમાં કોડીનારથી પધારેલા તેમના પ્રકૃતિ નેચર ક્લબના પ્રમુખ ઉપપ્રમુખશ્રી તેમજ રાજુલાથી પધારેલા પ્રકૃતિ નેચર ક્લબના પ્રમુખ ઉપપ્રમુખશ્રી તેમજ પ્રકૃતિ નેચર ક્લબને અનુલક્ષીને પધારેલા ગ્રામજનો, આમાં દરેક બાળકને પ્રકૃતિ નેચર ક્લબ રાજુલા તરફથી પક્ષીના માળાનું વિતરણ કરવામાં આવ્યું. દરેક બાળકને અલ્પાહાર સ્વરૂપે બિસ્કિટના પેકેટ આપવામાં આવ્યા અને વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પર્યાવરણ જાળવણી બાબતે ચકલીઓનું કઈ રીતે આપણે સન્માન જાળવી શકીએ અને ચકલીઓને કઈ રીતે બચાવી શકીએ, એમનું પોતાનું ઘર બને, એમને પોતાને રહેવા માટે સારી એવી જગ્યા મળી રહે એ માટે આજનો આ કાર્યક્રમ માળાઓનો વિતરણનો કાર્યક્રમ હતો અને સારી રીતે અમારી શાળામાં સંપન્ન થયો. આભાર. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.